આમાંનું જ એક કારણ છે કે તમારા ઘરની અંદર તમે કાચ કઈ દિશામાં લગાવેલો છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે સારું જીવન જીવવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોઈએ છે. ઘણી બધી વાર આપણે મહેનત તો કરીએ છીએ પરંતુ તેનું ફળ આપણને નથી મળતું અને આર્થિક તંગીથી આપણે જજુંબવું પડે છે. હવે ઘણી વાર આવા બધા હાલાતોની અંદર આપણને વાસ્તુશાસ્ત્રના અમુક નિયમો પણ મદદગાર થાય છે. આમાંનું જ એક કારણ છે કે તમારા ઘરની અંદર તમે કાચ કઈ દિશામાં લગાવેલો છે. હવે તમે એવું પૂછશો કે કાચને દિશા સાથે શું સંબંધ છે? દર્શક મિત્રો, આજે આપણે આ જ વિષય પર જાણવાના છીએ કે ઘરની અંદર કઈ દિશામાં આપણે આ કાચ લગાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને લઈને ઘણું મહત્વ દર્શાવાયું છે. આ જ દિશાઓ તમારા પૈસા એટલે કે તમારી આર્થિક પરિસ્થિતિ માટે જવાબદાર છે અને આને લઈને જે પણ પરેશાની હોય તે વધારે છે કાં તો ઘટાડે છે. હવે આવામાં એ જરૂરી બની પડે છે કે તમે ઘરની અંદર આ જે કાચ એટલે કે શીશા છે તે તમે કઈ દિશામાં લગાવી રહ્યા છો. એવું પણ માનવામાં આવે છે કે ઘરની અંદર લગાવવામાં આવેલા આવા કાચની દિશા જો સાચી હશે તો ઘરની અંદર ખુશખુશાલી બની રહેશે. તો હવે એ જાણવું પડશે કે આપણે કઈ દિશામાં આવા કાચ નથી લગાવવાના. તો ઘરને દક્ષિણ પશ્ચિમ દિશામાં ભૂલથી પણ તમારે કાચને નહીં લગાવવા જોઈએ. આવું જો લગાવો છો તો તમને ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે કે જે તમારા માટે યોગ્ય નહીં કહેવાય. તો ચાલો હવે જાણીએ કે એ કઈ દિશા હોય કે જેની અંદર તમારે આ કાચને લગાવવું જરૂરી છે અથવા તો તમારે આ જ જગ્યા ઉપર કાચને લગતી વસ્તુને ગોઠવવાની છે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે પૂર્વ અથવા ઉત્તર દિશામાં આ કાચ લગાવી શકો જે તમારા માટે શુભ હોય. હવે આપણે સૌ જોઈએ છીએ કે આપણા ઘરોની અંદર જે તિજોરી એટલે કે કબાટ હોય તેની ઉપર પણ આ કાચ લગાવેલા હોય, તો આ પણ એ જ સંબંધિત હોય છે. તમારા ઘરની અંદર રૂમમાં જ્યાં તમે તિજોરી મૂકતા હો તેની સામે પણ કાચ જો મૂકીએ તો એનાથી પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. હવે આનાથી શું થશે કે તમારા ઘરની તિજોરી હંમેશા ભરેલી રહેશે. હવે ઘણી વાર આપણે જોઈએ છીએ કે ઘરોમાં જે કાચ હોય તે કસેથી તૂટી ગયા હોય, સ્ક્રેચ થઈ ગયો હોય. જો તમારા ઘરની અંદર પણ આ જ પરિસ્થિતિ છે તો પહેલી તકે આ કાચને બદલી દેવું જોઈએ. ક્યારે પણ કાચને કશેથી પણ તૂટેલું ન હોવું જોઈએ. ઘરની ઉત્તર દિશામાં જો તમે કાચ અથવા તો ભગવાન કુબેરજીની ફોટો લગાવો છો તો તમારા ઘરની અંદર ધન ધાન્યની કમી ક્યારે રહેતી નથી. એ વાતનું પણ મિત્રો ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા છો તો તમારી સુવાવાળી જગ્યા ઉપર આ કાચ ક્યારે ન હોવું જોઈએ કે જ્યારે તમે સૂઈ જાઓ તો રાત્રિ દરમિયાન તમે પોતાને જ આ કાચની અંદર જોઈ શકો. એટલે એવી પરિસ્થિતિમાં જો આ કાચ હોય તો તમારે એ દિશાને બદલી દેવી જોઈએ. જ્યારે પણ રાત્રે તમે સૂઈ જાઓ છો તો સૌથી પહેલાં આ જે કાચ છે તેની ઉપર પડદો એટલે કે એને ઢાંકી દેવું ફાયદામંદ હોય છે. તમારા ઘરની અંદર જો આવા કાચ હોય તો તમારે પણ આ બધી બાબતોનું કાળજી લેવું ખૂબ જરૂરી છે જેનાથી આપણા જીવનમાં ખાસો એવો ફર્ક જોવા મળે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેશું ખબર છે .com.